નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર આપણે ગ્રામીણ બેંકમાં જે ભરતી આવેલી છે જેમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ગુજરાતની અંદર આ બે ગ્રામીણ બેંક છે અત્યાર સુધી દેના બેંક છે એ ગ્રામીણ બેંક હતી પણ હવે દેના બેંકને બીજી બેંકમાં ભેળવી દેવામાં આવી છે તો એના કારણે સૌરાષ્ટ્ર અને બરોડા હવે બે ગ્રામીણ બેંક છે ને એની અંદર અત્યારે હાલમાં ભરતી થઈ રહી છે એના ફોર્મ છે મિત્રો એ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આપણે આ વિડીયોની અંદર ગ્રામીણ બેંકમાં બે અલગ અલગ પોસ્ટ છે મિત્રો એના માટે આપણે ફોર્મ ભરવાના છે એક ક્લાર્ક છે અને એક ઓફિસર સ્કેલ વન એ છે પણ આપણે આ વિડીયોમાં ફક્ત ક્લાર્ક માટેની જે ભરતી છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોની અંદર લેવાના છીએ તો જે લોકોએ ફોર્મ ભરવું હોય જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય મારે એની એક જ રિક્વેસ્ટ છે કે વિડિયો છે એક પણ મિનિટ સ્ક્રીપ કર્યા વગર જોજો મિત્રો એટલે નાનામાં નાની ડિટેલ છે જે જરૂરી છે એ જ આપણે આ વિડીયોની અંદર વાત કરેલી છે વધારાની કોઈ એક્સ્ટ્રા માહિતી કે ટાઈમ પાસ કરવાનું નથી તો જેટલી જરૂરી માહિતી છે જેનામાં જેની માહિતી તમને મળવી જોઈએ એ વિડીયોની અંદર હું આપવાનો છું મિત્રો તો વિડીયોને તમે એક પણ મિનિટ છે સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક નાની વાત કહી દઉં કે જે પણ લોકો તૈયારી કરે છે જેમને સરકારી નોકરી માટેની તૈયારીઓ ચાલુ છે એમને આ ફોર્મ છે જરૂરથી ભરવું એનું કારણ છે કે હવે અત્યાર સુધીની પરિસ્થિતિઓ અલગ હતી પણ હવે પછીની જે પરિસ્થિતિઓ થશે એ પણ અલગ હશે આ કોરોનાની જે મહામારી છે એ કોઈએ ક્યારેય વિચારી ન હતી એટલે જે ભવિષ્યની જે ભવિત ભરતીઓ હતી એ બધી ભરતીઓ ઉપર હવે અસર થવાની છે ભરતીઓ આવશે તો એ ટૂંકમાં પતી જશે એટલે કે ઓછી જગ્યાઓમાં આવશે અથવા તો આવશે જ નહીં તો મિત્રો જે લોકો તૈયારી કરે છે એમના માટે તો એક વસ્તુ જ બેસ્ટ કહેવાય કે જ્યારે તૈયારી આવે તો એની તક છે એ આપણે ઝડપી લેવી જો એક તક આપણે જવા દઈશું તો કેટલા સમય પછી બીજી ભરતી આવે એનું કંઈ નક્કી નથી હોતું એટલા માટે જે લોકો તૈયારી જ કરે છે કમસે કમ એક ચાન્સ આપો જોઈએ ભલે તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરો છો તમે બેંકની તૈયારી નથી કરતા પણ તમારે બેંકની એક્ઝામ પણ આપીને ટ્રાય કરવી જોઈએ તો હવે વધારે તમને આ વાત નહીં કહેતા આપણે હવે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો કોઈ પણ બેંક હોય ગ્રામીણ બેંક હોય કે નેશનલાઇઝ બેંક હોય એની પરીક્ષા છે મિત્રો આઈબીપીએસ દ્વારા જ લેવામાં આવે છે આઈબીપીએસ છે એ પરીક્ષાનું સિલેક્શન કરીને એમને કેન્ડિડેટ આપે છે તો આઈબીપીએસ છે એ બધી પ્રક્રિયાઓ છે એ ગોઠવે છે પરીક્ષા લે છે સિલેક્શન કરે છે અને જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ હોય છે એને બેંકની જગ્યા પ્રમાણે એમને લિસ્ટ આપે છે એટલે બેંક છે એ સિલેક્ટ કરે છે કે કઈ બેંકમાં કઈ જગ્યાએ કયા કેન્ડિડેટને ભરતી કરવો તો મિત્રો તમે આઈબીપીએસનું ફોર્મ ભરો છો તો આનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે તમે સમયનો અંદાજ લગાવી શકો છો કે કેટલા સમય માટે તમારે તૈયારી કરવી પડશે કારણ કે ભરતી આવે ત્યાંથી લઈને સિલેક્શન થાય ત્યાં સુધીની જે અંદાજિત સમય હોય છે એ બધો સમય એ લોકો પહેલેથી જાહેર કરી દે છે કે આટલા ટાઈમની અંદર પરીક્ષા હશે એનું રિઝલ્ટ અંદાજિત આટલા ટાઈમમાં આવશે આટલા ટાઈમમાં એના પછીની એક્ઝામ હશે આટલા ટાઈમમાં છે એ એલોટમેન્ટ કરી દેવામાં આવશે એટલે કે ભરતી છે કરી દેવામાં આવશે તો એ સંપૂર્ણ જે સમય જે પ્રક્રિયા છે એ કેટલા સમયમાં થશે એ બધી માહિતી છે એ પહેલેથી આપેલી હોય છે તો એક વસ્તુ એ છે કે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં જેમ બે બે ત્રણ ત્રણ વર્ષ નીકળી જાય છે એવી પરિસ્થિતિ આમાં ઊભી નહીં થાય કારણ કે અગાઉથી ટાઈમ આપેલો હોય તો તમે છ મહિના એક વર્ષ બે વર્ષ એ રીતે તમે નક્કી કરી શકો છો કે કયા વર્ષની કઈ પરીક્ષામાં મારે ભાગ લેવો છે અને એટલી વસ્તુ ફાઇનલ છે મિત્રો કે આઈબીપીએસની એક્ઝામ છે એ દર વર્ષે એન્ડમાં આવે છે એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરથી આઈબીપીએસની એક્ઝામ છે એ ચાલુ થઈ જાય છે જેમાં પહેલાં ગ્રામીણ બેન્કની હોય છે એના પછી નેશનલાઇઝ બેન્કની હોય છે તો છેલ્લા જે ચાર પાંચ મહિના હોય છે એની અંદર આઈબીપીએસની એક્ઝામ છે એ આવતી હોય છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ફોર્મ ભરવાનું છે એ એક સાત બે હજાર વીસથી ચાલુ થઈ ગયું છે એકવીસ સાત બે હજાર વીસ સુધી તમારે ફોર્મ છે એ ભરવાના રહેશે જે લોકો એપ્લાય કરવા માગે છે એમને સાથે સાથે જે પ્રિલિમ અને મેઇન આમાં બે એક્ઝામ હશે પહેલી પ્રિલિમ એક્ઝામ હશે અને બીજી મેઇન એક્ઝામ હશે અને માર્ક્સ છે મિત્રો સિલેક્શન માટેના એ મેઇન્સ એક્ઝામના ગણાશે પ્રિલિમની અંદર જે લોકો એક્ઝામ આપશે તો એનું કટ ઓફ નીકળશે અને કટ ઓફની અંદર જે લોકો આવશે એમને મેઇન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે તો અહીંયા પ્રિલિમ એક્ઝામ છે મિત્રો અંદાજીત અહીંયા સમય આપેલો છે કે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં જો પરિસ્થિતિ અત્યારે કોરોનાની છે એ કંઈ વધારે પડતી આડાવડી ના થાય તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં એક્ઝામ છે એ લેવાશે અને એના એ જ મહિનામાં ઓક્ટોબર બે હજાર વીસમાં એનું પ્રિલિમનું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે તો પ્રિલિમનું રિઝલ્ટ છે મિત્રો જનરલી એક્ઝામ પૂરી થાય એના દસથી પંદર દિવસની અંદર જ આવી જાય છે તો મિત્રો પ્રિલિમ એક્ઝામ પૂરી થાય એની અને મેન એક્ઝામની વચ્ચે વીસથી પચીસ દિવસ જેટલો સમયગાળો હોય છે અથવા તો વધીને એક મહિના જેટલો તો પ્રિલિમ એક્ઝામ ફાઇનલ પૂરી થયા પછી કારણ કે આની અંદર અલગ અલગ સ્લોટ હોય છે કે શનિવાર અને રવિવારે બંને વારમાં જ આ એક્ઝામ છે લેવાતી હોય છે જનરલી તો પ્રિલિમ અને મેનની વચ્ચે અંદાજે તમારે વીસથી પચીસ દિવસ અથવા તો મેક્સિમમ મેક્સિમમ એક મહિનો હોય છે એના પછી મિત્રો આપણે વયની વાત કરીએ કે ક્લર્ક માટે આ વિડીયોની અંદર આપણે ફક્ત ક્લર્કની વાત કરીએ છીએ તો વધારે કંઈ માહિતી છે એ આપણે ક્લર્ક સિવાય લઈશું નહીં તો ક્લર્કની વાત કરીએ મિત્રો તો અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમર તમારી થવી જોઈએ અઢાર વર્ષ અને અઠ્યાવીસ વર્ષની વચ્ચે જો તમારી ઉંમર થતી હોય તો તમે આ માટે એપ્લાય કરી શકો છો અને જે લોકો તૈયારી કરે છે અને એની ઉંમર એટલી થતી હોય મિત્રો તો એ ફોર્મ ભરી દેવું જોઈએ એસસી એસ ટી એની અંદર જે લોકો આવે છે એમને જે સરકારી નિયમ મુજબ ઉંમરમાં પાંચ વર્ષની અને ત્રણ વર્ષની એમ જે અનુક્રમે છૂટછાટ મળે છે એ નિયમ મુજબ જ આપવામાં આવશે પગાર ધોરણની મિત્રો વાત કરીએ આપણે કે ગ્રામીણ બેંકમાં ક્લર્કમાં કેટલી સેલેરી મળે છે તો ગ્રામીણ બેંકની અંદર ક્લર્કને વીસ હજાર સેલરી હોય છે અત્યારે પણ જેમ જેમ સમય જતો જાય મિત્રો એમ એમ એક સારી વાત બેંકમાં એ છે કે પ્રમોશનની અંદર પગારની અંદર ફ્યુચરની અંદર સારો ગ્રોથ હોય છે તો એટલા માટે જે લોકો બેંકની તૈયારી કરતા હોય એને પગારની ચિંતા છે ક્યારેય કરવાની હોતી નથી કારણ કે ભવિષ્યનો ગ્રોથ હોય છે મિત્રો તમારી પોઝિશનનો અને તમારા પગારનો બંનેનો સારો હોય છે તો મિત્રો મેં વિડીયોની આગળ કહ્યું એમ કે આની અંદર બે એક્ઝામ હશે એક પ્રિલિમ એક્ઝામ હશે અને એક મેઇન એક્ઝામ હશે હવે તમે અત્યારે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર બે એક્ઝામ છે એના ફોર્મેટ જોઈ શકો છો કે પ્રિલિમ એક્ઝામ અને મેઇન એક્ઝામ એ બંનેના ફોર્મેટ કેવા છે ઉપર છે મિત્રો પ્રિલિમ એક્ઝામનું ફોર્મેટ આપેલું છે કે જેની અંદર રિઝનિંગ અને ન્યુમેરિક એબિલિટી એટલે કે મેથ્સ એ બે સબ્જેક્ટ જ હશે પ્રિલિમની અંદર ફક્ત બે સબ્જેક્ટ હોય છે મેથ્સ અને રીઝનિંગ ટોટલ ટાઈમ છે એક્ઝામનો મિત્રો પિસ્તાલીસ મિનિટનો હોય છે અને એની અંદર ચાલીસ ક્વેશ્ચન રિઝનિંગના હોય છે અને ચાલીસ ક્વેશ્ચન છે એ મેથ્સના હોય છે ટોટલ એસી ક્વેશ્ચન હોય છે અને એસી છે એ મેક્સિમમ માર્ક્સ હોય છે તો આ પિસ્તાલીસ ક્વેશ્ચનની અંદરથી તમારે આ એસી માર્ક્સનું પેપર છે મિત્રો અટેમ્પ કરવાનું હોય છે તો આની અંદરથી મિત્રો હવે પ્રિલિમનું રિઝલ્ટ છે આવે એની અંદર કટ ઓફ બનશે તો એ કટ ઓફની અંદર જે લોકો સિલેક્ટ થશે એમને મેઇન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે હવે તમે નીચે છે એ મેઇન એક્ઝામનું ફોર્મેટ છે એ જોઈ શકો છો ટોટલ બે કલાકનો ટાઈમ હોય છે બે કલાકના ટાઈમની અંદર પહેલો સબ્જેક્ટ છે મિત્રો રીઝનિંગ હોય છે રીઝનિંગની અંદર ચાલીસ ક્વેશ્ચન હોય છે અને એ ચાલીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ હોય છે એના પછી બીજો છે મિત્રો કોમ્પ્યુટર એને પણ ચાલીસ ક્વેશ્ચન હશે પણ માર્ક્સ છે એના વીસ હશે એટલે એક ક્વેશ્ચનના ઝીરો પોઈન્ટ પચાસ માર્ક્સ છે એ હશે હવે તમે અત્યારે તૈયારી કરો છો તો રીઝનિંગની પણ તમે તૈયારી કરતા હશો અને કોમ્પ્યુટર છે પણ તમે અત્યારે તૈયાર કરતા હશો કારણ કે ગુજરાત ગવર્મેન્ટમાં પણ રિઝનિંગ અને કોમ્પ્યુટર સબ્જેક્ટ છે મિત્રો એ આવતા હોય છે મેથ્સ છે એ પણ તમે અત્યારે તૈયારી કરો જ છો કારણ કે મેથ્સ પણ આપણે ગુજરાત ગવર્મેન્ટની અંદર આવે છે એના પછી મિત્રો આગળનો વિષય છે ઇંગ્લિશ છે અથવા તો હિન્દી છે તમારે હવે સિલેક્ટ કરવાનું રહેશે તમે જ્યારે એક્ઝામનું ફોર્મ ભરો છો મિત્રો તો તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવો છે કે હિન્દી સબ્જેક્ટ રાખવો છે તમે હિન્દી સબ્જેક્ટ રાખો તો ઇંગ્લિશ નહીં આવે ને ઇંગ્લિશ રાખશો તો હિન્દી સબ્જેક્ટ છે મિત્રો એ નહીં આવે તો બેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ છે તમારે સિલેક્ટ કરવાનો રહેશે અને એને પછી મિત્રો મેથ્સ છે તો મેથ્સ છે એની તૈયારી પણ આપણે કરીએ છીએ પછી હવે એક ત્રીજા નંબર ઉપર તમે જુઓ કે જનરલ અવેરનેસ સબ્જેક્ટ આપેલો છે હવે જનરલ અવેરનેસની અંદર શું આવશે તો જનરલ અવેરનેસની અંદર કરંટ અફેર આવશે કરંટ અફેરની સાથે સાથે જે બેન્કિંગના ક્વેશ્ચન હોય છે મિત્રો બેન્કિંગનું જગ્યા હોય છે તો એ બેન્કિંગના પ્રશ્નો પૂછાશે અને સાથે સાથે સ્ટેટિક અવેરનેસ સ્ટેટિક અવેરનેસ એટલે અભયારણ્ય ક્યાં ક્યાં આવેલા છે કઈ નદી છે એ ક્યાં આવેલી છે મતલબ જગ્યાને લગતા જે પ્રશ્નો હોય સ્ટેટિક સ્ટેટિકને લગતા જે ભારતના પ્રશ્નો હશે કે ક્યુ અભ્યારણ ક્યાં આવેલું છે કયો નેશનલ પાર્ક ક્યાં આવેલો છે કઈ નદી છે એ ક્યાંથી નીકળે છે એવી બધી વસ્તુઓ છે એ સ્ટેટિક જગ્યાની અંદર આવશે તો એ જનરલ અવેરનેસની અંદર કરંટ અફેર સ્ટેટિક અવેરનેસ અને જે બેન્કિંગનું જી કે છે મિત્રો એના લગતા પ્રશ્નો હશે તો મિત્રો પરીક્ષા છે એ તમારે ગુજરાતની જ અંદર આપવાની છે અને ભરતી થઈને જોબ મળશે એ પણ ગુજરાતની અંદર જ હશે પરીક્ષાના સેન્ટર છે મિત્રો અમદાવાદ આણંદ ગાંધીનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા પ્રિલિમ એક્ઝામ છે તમારે આમાંથી કોઈપણ એક સેન્ટરે આપવાની રહેશે અને જે લોકો પ્રિલિમમાં પાસ થશે તો મેઇન એક્ઝામ છે મિત્રો કાં તો અમદાવાદ હશે અથવા કા ગાંધીનગર હશે મેઇન એક્ઝામ ફક્ત આ બે સિટીમાં જોઈ છે અમદાવાદ અથવા તો ગાંધીનગર જ્યારે પ્રિલિમ છે બાકી બધા સિટી કયા એની અંદર હશે તો પરીક્ષા છે તમે ગુજરાતી સિલેક્ટ કરીને ગુજરાતીમાં પણ આપી શકો છો હિન્દી રાખવી તો હિન્દી અને ઇંગ્લિશ રાખવી તો ઇંગ્લિશમાં પણ તમે પરીક્ષા આપી શકો છો તો મિત્રો જે લોકો ગ્રેજ્યુએટ છે એ લોકો એપ્લાય કરી શકે છે કારણ કે ક્લર્કની અંદર બેન્કની અંદર તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તો જ તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો એસસીએસ ટી અને પી ડબ્લ્યુ અંદર જે લોકો આવે છે એમને એકસો ને રૂપિયા બાકી એના સિવાય બધાએ આઠસો પચાસ રૂપિયા ફી છે એ પે કરવાની રહેશે ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે હવે મિત્રો જે લોકો ફોર્મ ભરવા માંગતા હોય એમને ડબલ્યુ 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 ડોટ આઈબી ડોટ ઇન એ વેબસાઇટ પર જઈને ફોર્મ છે એ ભરવાનું છે અથવા તો મારું ગુજરાત છે મિત્રો એની અંદર પણ જનરલી આઈબીપીએસ એસએસસી જેવી એક્ઝામ આવતી હોય તો એની અંદર એની ડાયરેક્ટ લિંક છે મૂકાઈ જતી હોય તો તમે મારું ગુજરાતની અંદર જશો મિત્રો તો મારું ગુજરાતમાંથી પણ ડાયરેક્ટ લિંક મેળવીને તમે ત્યાંથી ઓનલાઈન એપ્લાય છે એ કરી શકો છો